हेलो डियर स्टूडेंट, जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल में आपनो हार्दिक स्वागत छे। तो आज આપણે મેથ્સની બુક એટલે કે ગણિતની બુક ઓપન કરીશું। એમાં આજે શું આપણે લખવાનું છે, ચાલો આપણે તે જોઈએ। ઓકે, ચાલો બધાએ પેજ નંબર 24 અને 25 કાઢ્યા છે। વેરી ગુડ, બધાએ પેજ નંબર કેટલા કાઢ્યા, ઓપન કર્યા છે 24। તો આજે આપણે પેજ નંબર 24માં શું કરશું, ચાલો। વેરી ગુડ, અહીંયા આપણને શું આપેલું છે, 1 થી 30 અંક છે એ લખવાના પણ છે અને બોલવાના પણ છે, પણ આપણે જાતે લખવાના છે કે આના પછી શું આવે કે શું ન આવે, જે આપણે જાતે લખવાનું છે। તો ચાલો હવે આપણે જોઈએ। ચાલો, અહીંયા આપણને શું આપેલું છે, એક વડે એક, તો હવે એક વડે એક પછી શું આવશે, વેરી ગુડ, બગડે બે, તો ચાલો લખો બગડે બે, યો બગડે બે, યો લખો બધાએ બગડે બે। ઓકે, બગડે બે પછી શું આવે, ધગડે ત્રણ, તો ચાલો બધા લખશો, બધાએ વ્યવસ્થિત દોઢ સીમાં લાઈન ન જાવી જોઈએ, જે આપણે લાઈન આપેલી છે એમાં જ લાઈનમાં લખવાનું છે। ધગડે ત્રણ, ત્રગડે ત્રણ લખું બધાએ। હવે ત્યાર પછી શું આવે છે, વેરી ગુડ, ચોગડે ચાર, ચાલો લખો ચોગડે ચાર, ચોગડે ચાર, ચાલો ચોગડે ચાર પછી શું આવશે, કોણ કહેશે મને, વેરી ગુડ, ચાલો પાંચડે પાંચ, પાંચડે પાંચ લખો બધાએ, પાંચડે પાંચ। ઓકે, પાંચડે પાંચ પછી છગડે છ, ચાલો છગડે છૈયો, છગડે છૈયો, છગડે છ પછી સાતડે સાત, સાતડે સાત લખું બધાએ, પછી સાતડે સાત પછી કોણ કહેશે, સાતડે સાત પછી શું આવે। ઓકે, ચાલો આઠડે આઠ લખું બધાએ, આઠડે આઠ, હવે આઠડે આઠ પછી નવ વડે નવ, નવ વડે નવ, નવ વડે નવ પછી આપણને શું આપેલું છે, અહીંયા કોણ કહેશે આ કે શું કહેવાય, વેરી ગુડ, એકડે મીંડે દસ, ચાલો આપણને એકડે મીંડે દસ લખેલું આપેલું જ છે। ઓકે, હવે આપણે અહીંયા શું આપેલું છે, એક વડે એક આપેલું છે, તો એક વડે એક પછી શું આવે, તો એક વડે એકથી એકડે મીંડે દસ લગી આપણે એકડા બોલવાના છે અને ખાલી બોલવાના જ છે, લખવાના નથી, આપણે લખી તો લીધા છે ને, તો મારી સાથે સાથે બધાએ પેન્સિલ સાઈડમાં મૂકી દેવાની છે, બધાએ પોતાની ફિંગર એટલે પોતાની આંગળી છે એ રાખતું જવાનું છે અને બોલવાનું છે મારી સાથે સાથે। ચાલો બધા મારી સાથે સાથે બોલો છો ને, એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છૈયો, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડે મીંડે દસ। ચાલો બધા મારી સાથે સાથે બોલ્યા છો, બધાની આખી આખી લાઈન છે એ પૂરી થઈ ગઈ છે। ઓકે, હવે બધાએ બે એકડા 11 ની લાઈન આપેલી છે,
તો ચાલો બે એકડા 11 ની લઈને આપણે પૂરી કરીએ. તો બે એકડા 11 પછી શું આવે? વેરી ગુડ. ચાલો બે એકડા 11 પછી એકડે બગડે 12. તો બધાએ મારી સાથે સાથે લખવાનું છે અને બોલવાનું પણ છે. એકડે બગડે 12, એકડે બગડે 12, લખો બધાએ. હવે ત્યાર પછી શું આવે? એકડે બગડે 12 પછી. વેરી ગુડ. ચાલો એકડે તગડે 13, એકડે તગડે 13, લખો બધા એકડે તગડે 13. ચાલો એકડે તગડે 13 પછી શું આવે? વેરી ગુડ. એકડે ચોગડે 14, એકડે ચોગડે 14, લખો બધાએ. ત્યાર પછી શું આવે? એકડે ચોગડે 14 પછી. વેરી ગુડ. એકડે પાંચડે 15, એકડે પાંચડે 15, લખું બધા એકડે પાછળ 15. હવે એકડે પાછળ 15 પછી. વેરી ગુડ. એકડે ઝગડે 16, જો આપણને જે બે લાઈન આપી છે એની બહાર ન જવું જોઈએ. બહાર જાય તો મમ્મીને કહેવાનું છે કે એ તમને ઇરેઝ કરી આપે. હવે એકડે ઝગડે 16 પછી શું આવે? એકડે સાતડે 17. ચાલો લખો બધા. એકડે સાતડે 17, એકડે સાતડે 17, લખું બધા એકડે સાતડે 17. હવે એકડે સાતડે 17 પછી. વેરી ગુડ. એકડે આઠડે 18. ચાલો લખો. એકડે આઠડે 18, એકડે આઠડે 18, બધા એકડે આઠે 18 લખું. હવે એકડે આઠે 18 પછી. ઓકે. ચાલો એકડે નવડે 19, એકડે નવડે 19, એકડે નવડે 19, એકડે નવડે 19 પછી આપણને શું લખેલો છે? વેરી ગુડ. બગડે 20. ચાલો બોલો બધાએ મારી સાથે બોલવાનું છે. હવે પાછી બધાએ પોતાની પેન્સિલ મૂકી દેવાની છે, પોતાની ફિંગર એટલે આંગળી પાછી રાખવાની છે અને મારી સાથે સાથે તમારે પણ બોલવાનું છે. બે એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, બધાએ મારી સાથે બોલવાનું છે. હો એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડે મીંડે 20. ચાલો બોલા બધા મારી સાથે. હવે આપણને કેટલા આપેલા છે? કોણ કહેશે મને? વેરી ગુડ. બગડે એકડે 21. હવે બગડે એકડે 21 પછી શું આવશે? વેરી ગુડ. બે બગડા 22. ચાલો બોલો બધા મારી સાથે. બે બગડા 22, બે બગડા 22, બે બગડા 22 પછી. વેરી ગુડ. ચાલો બોલો બધા. બગડે તગડે 23, બગડે તગડે 23, બગડે તગડે 23 પછી. વેરી ગુડ. બગડે ચોગડે 24, બગડે ચોગડે 24, પછી બગડે ચોગડે 24 પછી શું આવે? વેરી ગુડ. બગડે પાછળ 25,
બગડે પાંચડે પચીસ લખું બધાએ, બગડે પાંચડે પચીસ પછી બગડે ઝગડે છવ્વીસ, બગડે ઝગડે છવ્વીસ, બગડે ઝગડે છવ્વીસ, ચલો બગડે ઝગડે છવ્વીસ પછી બગડે સાતડે સત્યાવીસ, બગડે સાતડે સત્યાવીસ, બગડે સાતડે સત્યાવીસ, બગડે સાતડે સત્યાવીસ પછી વેરી ગુડ, બગડે આઠડે અઠ્યાવીસ, બગડે આઠડે અઠ્યાવીસ, બગડે આઠડે અઠ્યાવીસ પછી બગડે નવડે ઓગણત્રીસ, બગડે નવડે ઓગણત્રીસ, બગડે નવડે ઓગણત્રીસ પછી અહીંયા આપણને બગડે નવડે ઓગણત્રીસ પછી કેટલા આપેલા છે કોણ કહેશે મને? વેરી ગુડ, આવડી ગયું બધાને એમ ને? તો ગળે મીંડે ત્રીસ, તો ગળે મીંડે ત્રીસ. હવે પાછી બધાએ પોતાની પેન્સિલ છે એ મૂકી દેવાની છે અને પોતાની ફિંગર પાછી રાખી દેવાની છે. ચાલો બધાએ પાછા મારી સાથે બોલવાનું છે. બગડે એકડે એકવીસ, બે બગડા બાવીસ, બગડે તગડે ત્રેવીસ, બગડે ચોગડે ચોવીસ, બગડે પાંચડે પચીસ, બગડે છગડે છવ્વીસ, બગડે સાતડે સત્યાવીસ, બગડે આઠડે અઠ્યાવીસ, બગડે નવડે ઓગણત્રીસ, તો ગળે મીંડે ત્રીસ. ઓકે ચાલો, બધાને આ ત્રણ લાઈન છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે બધાને અહીંયા જો આ તમને બોક્સ આપેલા છે ને એ ચાલો આપણે પૂરા કરવાના છે. તો આપણે ઉપર સૂચનામાં છે કે પાછળની સંખ્યા લખો. અહીંયા શું કીધું છે કે આપણે પાછળની સંખ્યા છે લખવાની છે. તો પંદર પછી એકડે પાછળ પંદર છે તો એકડે પાછળ પંદર પછી શું આવે એ આપણે જોવાનું છે. તો ચાલો આ બોક્સમાં જોવો જોઈએ એકડે પાછળ પંદર ક્યાં આપેલા છે અને એકડે પાછળ પંદર પછી શું આવે. વેરી ગુડ, એકડે પાછળ પંદર અહીંયા આપેલા છે ને તો એકડે પાછળ પંદર પછી કેટલા આપેલા છે? એકડે છગડે સોળ. તો ચાલો લખો અહીંયા, એકડે છગડે સોળ, એકડે છગડે સોળ. હવે તમારી જાતે વિચારવાનું કે એકડે આઠે અઢાર છે તો એકડે આઠે અઢાર પછી શું આવે? કોણ કહેશે મને કે એકડે આઠે અઢાર પછી શું આવે? જો તમને યાદ ન રહીએ તો આપણે વિચારવાનું કે એકડે આઠે અઢાર છે એ કઈ લાઈનમાં આવે, પછી આખી લાઈન બોલવાની. તો એકડે આઠે અઢાર છે એ અગિયારની લાઈનમાં આવે, તો આખી અગિયારની લાઈન બોલવાની. બે એકડા અગિયાર, એકડે બગડે બાર, એકડે તગડે તેર, એકડે ચોગડે ચૌદ, એકડે પાંચડે પંદર, એકડે છગડે સોળ, એકડે સાતડે સત્તર, એકડે આઠે અઢાર, એકડે નવડે ઓગણીસ. તો એકડે આઠે અઢાર પછી કેટલા આવ્યા? એકડે નવડે ઓગણીસ. ચાલો લઈ ગયા બધાએ. હવે ત્યાર પછી બગડે મીંડે વીસ છે તો બગડે મીંડે વીસ પછી કેટલા આવે? કોણ કહેશે મને? ચાલો ફટાફટ યાદ કરો, એક બગડે મીંડે વીસ પછી શું આવે? ઓકે વેરી ગુડ, બગડે એકડે એકવીસ. ચાલો બગડે એકડે એકવીસ લેખા બધાએ. હવે અહીંયા આપણને આ કેટલા આપેલા છે? આ તો બધાને આવડે છે ને, આ કેટલા લખેલા છે? વેરી ગુડ, નવ વડે નવ લખેલા છે. તો નવ વડે નવ પછી શું આવે? આ તો બધાને આવડી ગયું. એકડે મીંડે દસ, એન પછીનું સહેલું છે. જુઓ હજી આ કેટલા આપેલા છે? છ ગળે છ. તો વિચારો જી, છ ગળે છ પછી શું આવે? સાત અડે સાત, લખ્યું બધાએ. હવે આ કેટલા છે?
એકડે ચોકડે 14 છે તો એકડે ચોકડે 14 પછી શું આવે આપણે પાછું વિચારવાનું કે એકડે ચોકડે 14 છે કઈ લાઈનમાં આવે અને એકડે ચોકડે 14 પછી શું આવે ચાલો મને વિચારીને કહો જી એકડે ચોકડે 14 કઈ લાઈનમાં આવે છે અને કોના પછી આવે છે એકડે ચોકડે 14 છે બે એકડા 11 લાઈનમાં આવે છે ને અને એકડે ચોકડે 14 પછી શું આવે 15 તો ચાલો લખો એકડે પાછળે 15 હવે ત્યાર પછી છે અહીંયા કેટલા આપેલા છે આપણને એકડે મીંડે 10 છે એકડે મીંડે 10 પછી આપણે કેટલા લેવાના હોય અહીંયા આપણે બગડે મીંડે 20 પછી બગડે એકડે 21 લીધા એકડે મીંડે 10 પછી કેટલા લેશું વેરી ગુડ બે એકડા 11 ચાલો લેખા બધા એ બે એકડા 11 હવે ત્યાર પછી આપણને કેટલા આપેલા છે કોણ કહેશે મને એ તો તમને આવડી જ જવું જોઈએ ચોગડે 4 તો ચોગડે 4 પછી કેટલા આવે વેરી ગુડ આ જોડે 5 હવે અહીં એકડે બગડે 12 આપેલા છે તો એકડે બગડે 12 પછી કેટલા આવે વેરી ગુડ હવે બધાને આવડી ગયું છે ને એકડે તગડે 13 ચાલો બધાએ મારી સાથે આખી લાઈન કમ્પ્લીટ કરી તો બધાને 1 થી 30 અંક છે એ ઘરે જાતે બોલવાના છે અને પાછળની સંખ્યા છે એ લખવાની છે અહીંયા આપણે જે CWનું વર્ક કર્યું એટલે ક્લાસ વર્કનું જે આપણે વર્ક કર્યું છે એવી જ રીતે આપણે હોમવર્કનું પણ વર્ક કરવાનું છે જેમાં 1 થી 30 અંક છે એ લખવાના છે અને પાછળ આવતી સંખ્યા છે લખવાની છે હું આશા રાખું છું કે તમને 1 થી 30 અંક લખતા અને વાંચતા આવડી ગયા હશે અને પાછળની સંખ્યા છે પણ એ પણ ઓળખતા આવડી ગયા હશે તો હવે નેક્સ્ટ મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા જ ટોપિક સાથે થેન્ક યુ